પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. ભારત બંધના એલાનને પગલે માળિયાહાટીના મુકામે યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોના હિત અને ન્યાય માટે સમગ્ર ભારત બંધના એલાનમાં માળિયાહાટીના સમસ્ત ગ્રામજનો અને વેપારીઓ જોડાયા હતા. હાલમાં ભારત સરકાર દ્વારા ખેતી માટેના 3 કાયદાઓની અમલવારી કરવામાં આવી છે ત્યારે તે બિલનો વિરોધ સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે અને ખેડૂતો જુદા જુદા રાજ્યોમાંથી દિલ્હી ખાતે ઉમટ્યા છે. સાથે સાથે આજે સમગ્ર ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે, તેમજ સમગ્ર ભારતમાં ખેડૂતોને સાથ આપવા પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે આજે માળિયાહાટીના યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા માળિયાહાટીના તાલુકાના તમામ વેપારી મિત્રો તેમજ અન્ય ધંધાર્થીઓ અને ખેડૂતોને પોતાના ધંધા રોજગાર બંધ પાળી આ બંધને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે. આ જુઓ, જે ખેડૂત આંદોલનમાં ભારત બંધનું એલાન આપ્યું છે તેમાં માળિયાહાટીની તમામ જનતા તથા વેપારીઓએ ખૂબ સાથ સહકાર આપી અને આખું માળિયા ગામ બંધ રાખે છે તે બદલ અમે વેપારીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને આ આંદોલનને સક્ષમ બનાવવા બદલ તમામ ખેડૂતોનો પણ ખૂબ આભાર માનીએ છીએ. પરેશ વાઢિયા, જીટીવી ન્યૂઝ, માળિયાહાટીના.